સંસ્કારી નગરી વડોદરામાં અસંસ્કારી હરકત થઈ છે. વડોદરાના ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મ, વાવર જગ્યાએ લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ કર્યું છે. ગેંગરેપ થયો છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ થઈ છે. સગીરાની માતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ તંત્ર તપાસમાં જોડાયા છે. શુક્રવારે રાત્રે આ દુષ્કર્મની ઘટના બની હતી. તો દુષ્કર્મની આ ઘટના વડોદરાથી સામે આવી રહી છે. વધુ અપડેટ્સ માટે અમારી સાથે અમારા સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે. રવિ, કઈ રીતે આ ઘટના બની, કોણ કોણ આ તપાસમાં જોડાયું છે અને હાલ શું વિગતો આને લઈને? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં કલંકિત કરતી આ ઘટના બની છે, જેમાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને તેને લઈને સગીરાની માતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતાની સાથે જ આખી જિલ્લા પોલીસની સાથે સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. આપ જોઈ શકો છો કઈ રીતના જે જગ્યા પર ઘટના બની છે ત્યાં Z24 કલાક સૌ પ્રથમ પહોંચીને જે રિપોર્ટ અહીંયા બતાવી રહ્યા છે કે આ એક અવાવરું જગ્યા છે. ચારે તરફ તમે જોઈશો તો માત્ર ને માત્ર ઝાડી ઝાકરા અને જંગલ જે છે તે વિસ્તાર છે અને રાતના સમયે ગઈકાલે સગીરાને અહીંયા લાવવામાં આવી અને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. વાત એવી પણ વહેતી થઈ છે બજારમાં કે જે સગીરા છે તેના પર દુષ્કર્મ નહીં પરંતુ ગેંગરેપની ઘટના થઈ છે અને તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. સગીરા અને તેના પરિવારનું ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે, પૂછતાછ કરવામાં આવી રહી છે અને તેમની પાસેથી સઘન જે માહિતી છે તે જિલ્લા પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ ઘટના બનતાની સાથે જ આખા શહેર અને જિલ્લાની પોલીસ જે છે તે દોડતી થઈ છે. FSLની ટીમ અહીંયા સ્થળ પર પહોંચી છે અને FSLની ટીમ દ્વારા પણ સ્થળ પર પહોંચીને તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલામાં ખુદ જિલ્લા પોલીસ વડા રોહન આનંદ તપાસમાં જોડાયા છે અને તેઓ તમામ આખી ટીમને મોનિટરિંગ કરી રહ્યા છે, તેમને દિશા નિર્દેશ કરી રહ્યા છે. જ્યારે અમે પણ એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમનું કહેવું હતું કે હજુ રેપ થયો છે કે ગેંગરેપ થયો છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે તે દિશામાં અમે પૂછતાછ કરી રહ્યા છીએ, પરંતુ એક કલાકમાં આખી પરિસ્થિતિ સાફ થઈ જશે અને એક કલાકની અંદર જિલ્લા પોલીસ વડા ખુદ મીડિયા બાઇટ આપશે અને મીડિયા બાઇટ આપીને આમાં શું કાર્યવાહી થઈ છે અને શું ઘટના બની છે તેની જે સંપૂર્ણ માહિતી છે મીડિયાને આપવામાં આવશે. પરંતુ એક વાત નક્કી છે કે આ ઘટના બનતાની સાથે જ વડોદરા શહેર ફરીથી કલંકિત થયું છે, કારણ કે જે રીતના વાત હતી કે મોડી રાત સુધી જે મંજૂરી આપવામાં આવી રહી છે ગરબાઓની, ત્યારે ખુદ કોંગ્રેસના સાંસદ ગિરિબેન ઠાકોરે એક નિવેદન કર્યું હતું કે મહિલાઓ પર કે યુવતીઓ પર દુષ્કર્મ થવાની ઘટનાઓ બની શકે છે અને ત્યારે આ ગરબાને રિલેટેડ કોઈ મેટર છે કે કેમ તે પણ હજુ સુધી માહિતી સામે નથી આવી. ચોક્કસ માહિતી જે છે ઓથેન્ટિક માહિતી તે પોલીસના અધિકારી જ્યારે બાઇટ આપશે ત્યાર પછી જ આવશે સામે. પરંતુ એક વાત નક્કી છે કે આખી ઘટનાના પગલે શહેર હોય કે જિલ્લા પોલીસ હોય બંને તપાસમાં લાગી ગઈ છે. FSLની ટીમ તપાસમાં લાગી ગઈ છે અને હાલમાં જે સકમંદો છે જે નામ આપ્યા છે પીડિતા દ્વારા સગીરા દ્વારા તે સકમંદોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. એવી પણ વાત જાણવા મળી રહી છે કે હાથ વેચમાં જ છે પોલીસના સકમંદો અને તેમને પણ પૂછતાછ કરીને તેમની પણ પાસેથી માહિતી મેળવવામાં આવનાર છે. પરંતુ જે આખી આ ઘટના બની છે તે ખરેખર વડોદરા શહેર અને જિલ્લાને કલંકિત કરતી ઘટના છે અને યુવતીને અહીંયા જે સગીરા છે તેને અહીંયા કઈ રીતના લાવવામાં આવી, તેઓ કઈ રીતના અહીંયા પહોંચ્યા, કારણ કે આ અવાવરું જગ્યા છે, અંધારું અહીંયા હોય છે રાતના સમયે, ત્યારે તે કઈ રીતના અહીંયા આવી તે પણ એક પોલીસ માટે તપાસનો વિષય છે. જી દીક્ષા, બિલકુલ. થી પરિવારજનો સાથે કોઈ વાતચીત થઈ છે, તેમનો આ અંગે કોઈ ખુલાસો મળ્યો છે ખરી? દીક્ષિતા, પરિવારજન જે છે તે અત્યારે પોલીસ તપાસમાં જોડાયેલા છે, તે પોલીસના અત્યારે નિવેદન આપી રહ્યા છે એટલે તેમની સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો. પરંતુ પોલીસના જે ઉચ્ચ અધિકારી છે તેમની સાથે મારો સંપર્ક થયો છે અને તેમને રેપ થયાની તો પુષ્ટિ કરી છે, પરંતુ ગેંગરેપ થયો છે કે કેમ તે બાબતનું તેઓ કંઈ પણ કહેવા તૈયાર નથી. તેમનું એક જ રટન છે કે સગીરા અને તેની માતાનું નિવેદન લેવાની કાર્યવાહી ચાલુ છે અને તેમના નિવેદન પછી એક કલાકની અંદર આખી પરિસ્થિતિ સાફ થશે અને એક કલાક બાદ તેઓ ખુદ મીડિયા સામે આવીને જે આખી પરિસ્થિતિ છે તેનાથી લોકોને વાકેફ કરશે, શું ઘટના બની છે તેનાથી વાકેફ કરશે અને અહીંયા શું કોઈ સકમંદો અથવા તો જે આરોપી છે તે પકડાયા છે કે કેમ તે બાબતની પણ વધુ જાણકારી આપશે. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આપ જુઓ, અવાવરું જગ્યા છે એટલે અહીંયા સીસીટીવી ફૂટેજનો પણ અભાવ હશે, સીસીટીવી કેમેરા પણ નહીં હોઈ શકે, એટલે ચોક્કસથી જે પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા છે તેમને થોડી મુશ્કેલી થઈ શકે છે. પરંતુ વડોદરાના ભાયલીમાં આ દુષ્કર્મની ઘટના સામે આવી છે તેને લઈને
તપાસ થઈ રહી છે. ઉચ્ચ અધિકારીઓ છે ત્યાં પહોંચ્યા છે અને કઈ રીતે આ ઘટના બની, સગીરાને ત્યાં કઈ રીતે લાવવામાં આવી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.